સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વર્ષે જાણે કે નુકસાનનું કારણ હોય તેમ લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતથી જ તમામ પાકોમાં ખેડૂતોને નુકસાન જોવા મળ્યું છે. તો આ વખતે ઘઉં લણવાની તૈયારી હતી અને વાતાવરણની અસરને લઈને ઉભો પાક પડી ગયો હતો અને ખેડૂતોને નુકસાન થયું છે. સાબરકાંઠા જિલ્લામાં ઘઉંનું 80,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ખેડૂતો વધુ ઉત્પાદનની આશાએ ખેતી તો કરી, પરંતુ શરૂઆતથી જ ઘઉંના પાકમાં ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે. ઘઉંની વાવણી સમયે વધુ પડતી ગરમી પડી હતી અને ત્યારબાદ કમોસમી વરસાદ અને વધુ વરસાદને લઈને ઘઉંના પાકમાં નુકસાન જોવા મળ્યું છે. તો હાલમાં છેલ્લા કેટલાય દિવસથી પવનને લઈને ઘઉંનો ઉભો પાક આડો થઈ ગયો છે અને જેનાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ચાલુ સાલે મેં રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર કર્યું છે. શરૂઆતમાં વાતાવરણમાં ગરમી વધુ હતી એટલે ઘઉંની જુએ ફૂટાઈ છે કે નહીં. ઘણા 2 મહિના છેલ્લા રવિ સિઝન વાઈ ત્યારથી જ વાતાવરણમાં અવારનવાર 15-20 દિવસે વાતાવરણ પલટો આવે છે. વાદળછાયું વાતાવરણ, કોઈ જગ્યાએ કમોસમી વરસાદ, પવન ફૂંકાય તો ઉભો પાક આજે અમારો જમીન દોષ થઈ ગયો છે. એટલે સરેરાશ પાકની અંદર મારે 20-25% ઘટાડો નોંધાય એવું અમારું અનુમાન છે. બીજું કે બજાર ભાવ પણ સરેરાશ ખેડૂતના આજે 300 આસપાસ જ મળી ચૂક્યા છે. જો ભાવ 400-450 આસપાસ મળે તો જ ખેડૂતનું પરવડે એવું છે. સરકારશ્રીને પણ વિનંતી છે કે જો વહેલી તકે અમારી ખરીદી કરો ટેકાના ભાવે એવી અમારી ઈચ્છા છે. હાલમાં ઘઉં લણવાની સિઝન ચાલી રહી છે. અચાનક જ પવન આવતા ઘઉંનો ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ખેતરમાં 25-30% નુકસાન ખેડૂતોને જોવા મળ્યું છે. તો 25% જેટલું ઉત્પાદનમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. આમ તો પવનથી ઘઉં નીચા પડી જાય છે અને તેનાથી ઘઉંને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી, જેનાથી ઘઉં પાતળા પડી જાય છે. તો ઘઉંમાં કાળી ટીપકી લાગી જવાથી પણ ઘઉંને નુકસાન થાય છે, જેનાથી જ્યારે ખેડૂતો ઘઉં લઈને માર્કેટમાં જાય તો તેમને ભાવમાં ઘટાડો થાય છે. તમામ રીતે ઘઉંમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ઘઉં અત્યારે પવનથી પડી જાય છે અને પડી જવાથી ઘઉંના ઉત્પાદનમાં 20-25% નુકસાન પડે છે અને ભાવમાં બહુ મોટું નુકસાન પડે છે. પડી ગયેલા ઘઉં બ્લેક પડી જવાથી 200-250 રૂપિયામાં મિલબરના ભાવ વેપારીઓ માગતા હોય છે, જેથી ખેડૂતો 25-30% નુકસાન પડે છે. નુકસાન માલ કારો પડી જાય, માલનું ઉત્પાદન ના મળે એટલે નુકસાન પડે છે. આમ તો આ વર્ષે જાણે કે ખેડૂતો માટે કાળ સમૂહ બન્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકાર જો વહેલી તકે ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.